सदानन्दम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામી મહારાજની ભગવાન બધા ભક્તો જય સ્વામિનારાયણ નારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર સાગર ગ્રંથ પૂર બે અને તરંગ એકતાલીસમાં માં એમ કથા લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એવી કથા સંભળાવે છે કે મહારાજ ફરતા ફરતા જ્યારે જગન્નાથપુરીમાં આવ્યા છે જગન્નાથપુરીના રાજાએ ભગવાન શ્રીહરીને જગન્નાથપુરીમાં રહેવા માટેની જ્યારે વાત કરી છે પ્રસ્તાવના મૂકી છે ત્યારે મહારાજ એમને ઘણી બધી પ્રકારનો ઉપદેશ આપી પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી અને પછી કે છે કે તમે આ વાતને તમારા હૃદયમાં રાખજો જ્યાં ત્યાં કોઈને કહેતા નહીં ત્યાર પછીથી જે વૈરાગ્યોનું અપમાન થયું છે જે વૈરાગ્યોને હવે જગન્નાથપુરીના રાજા એમને પૂજવાનું બંધ કર્યું છે એવા વૈરાગ્ય ઇન્દ્રધિમના સરોવરને કાંઠે આવીને પડાવ નાખીને બેઠા છે મહારાજ ઉપર એમને અતિ વેર બંધાયું છે ત્યાં આગળ એક અભ્યાગત આવ્યો છે નિર્દોષ છે એને આવીને મહારાજને પ્રાર્થના કરી પ્રભુ હું નિર્દોષ છું મને આ લોકો પીડે છે મારી રક્ષા કરો તમે રાજાના ગુરુ હોય એવું જણાય છે ત્યારે મહારાજે એમને ઘણી બધી વાતો કરી અને મહારાજે છેલ્લે એમ કીધું કે પાપીને એના પાપનું ફળ એના સમયે મળે છે ભગવાનનું કાળ ચક્ર કોઈને છોડતું નથી માટે તમે ધીરજ રાખો અને ભગવાન તમારી રક્ષા ચોક્કસ કરશે તમે ભગવાનનું સ્મરણ કરો આગળ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે અને લખે છે શ્રીજી મહારાજ ઓલો જે અભ્યાગત સાધુ છે એને વાતો જે કરે છે એ વાત આવે આગળ લખે છે મે કામ હોત उतावर में न होत तेसा सब नारे है हरि के हाथा सब के नारी है हरि के हाथा न मावना अपना माथा તાકુ ન માવનાય માથા ધીરજ મે કામ હોત હે જેસા જેવું ધીરજ રાખવાથી કામ સારું થાય છે તેવું ઉતાવળ કરવાથી થાતું નથી સૌના નાડી પ્રાણ ભગવાનના હાથમાં છે માટે તેમને જ પોતાનું માથું નમાવીને પ્રણામ કરવા મહારાજ ઓલા વચન કે છે કે જો ભાઈ ઉતાવળ કરવાથી કામ ક્યારે સારું થતું નથી ઉપરથી બગડે છે જીવનમાં ગમે ત્યારે ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે આપણું મનનું ધાર્યું ન થયું હોય ક્યારેક કોઈ વિપરીત ઘટના ઘટી જાય ત્યારે શાસ્ત્રો એમ કે છે કે થોડી વાર માટે ધીરજ રાખો ખમો ઉતાવળથી કરેલો નિર્ણય હંમેશને માટે જે પ્રકારનો સાચો નિર્ણય લેવાવો જોઈએ એવો હોતો નથી ઉતાવળથી થયેલો નિર્ણય હંમેશા ખોટો નિર્ણય કરી બેસવાની શક્યતા છે ઉતાવળથી કરેલું કાર્ય એ બગડવાની શક્યતા છે માટે મહારાજ ઓલા અભ્યાગતને નિમિત્ત બનાવીને મને અને તમને સમજાવે છે કે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે કાર્યમાં ધીરજ રાખવી ઉતાવળથી ક્યારેય કોઈ કામ ના કરવું આપણા જીવનની અંદર પણ તમે ગ્રાફ કાઢશો તો ખ્યાલ આવશે કે જ્યારે જ્યારે વિપરીત પરિસ્થિતિમાં આપણે ઉતાવળ કરી હશે ત્યારે કામ સુધરવાની જગ્યાએ બગડ્યું જ હશે એવું આપણને ઘણા બધા પ્રસંગોમાં દેખાય એ કામ ધીરેથી થાય વિચારીને થાય કારણ કે બગડી જ ગયું છે બાજી બગડી જ ગઈ છે પણ હવે એને સુધારવી કેમ એ જો વિચારીને બે વ્યક્તિને પૂછીને કરે ને તો વાંધો ના આવે ઘણા ભક્તોને એવું થાય ધંધામાં થોડી ખોટ ગઈ હોય પછી હવે ખોટ ગઈ ધંધામાં એટલે એને થોડી માટે ખમી જવું જોઈએ પણ એ શું કરશે કે આ ખાડામાંથી નીકળવા માટે તરત બીજો ખાડો ખોદશે કે અહીંથી મેળવી લો અને ડૂબતા હાથની અંદર તરનું આવે એવું વિચારે કે હું તરી જઈશ પહાડ પરથી પડવા વાળાને પાતળી વેલ હાથમાં આવે તો એવું લાગે કે હું ઉપર ચડી જઈશ એવી રીતે એક તો ધંધામાં ખોટ ગઈ છે એમાં કોઈ મળે આ ધંધામાં રોકો ને તો તમને બહુ રૂપિયા મળે આવે આમાંની ખોટ કાઢી નથી ધંધો આદરે એની ખોટ પૂરી ના થાય ત્યાં ત્રીજો ધંધો આદરે ઉતાવળમાં નિર્ણય કરે પણ બુદ્ધિશાળી વ્યક્તિ શું કરે જે ક્ષેત્રમાં પગ મૂકવાથી નુકસાન થયું છે એ ક્ષેત્રમાં ફરી ઉતાવળથી પગ ના મૂકે થોડી વાર માટે ઉભો રહી જાય છ મહિના બાર મહિના કોઈની સલાહ લે ઉપદેશ લે પાંચ ને પૂછે અને પછી પાછો પગલું ભરેને તો સાચું પગલું ભરાય પણ ઉતાવળમાં ને ઉતાવળમાં જો પગલું ભરે તો ક્યારેક મૃત્યુ થાય કેટલીક વખત કેટલાક સમાચાર એવા હોય કે અમુક વ્યક્તિને તમારે ન દેવાય એને ધીરે રહીને દેવા પડે કોઈના મૃત્યુનો પ્રસંગ હોય હવે અચાનક એક્સિડન્ટ થયો અને જુવાન છોકરો કોઈનો ધામમાં જતો રહ્યો છે તરત એને એમના કહેવાય ધામમાં જતો રહ્યો છે આવજો આવું થયું છે દવાખાને છે જોવું પડશે સારું થઈ જાય એવું લાગે છે ચિંતા ના કરતા આવો દવાખાને પછી ધીરે 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 વાત કરાય તો સીધું જ કરો તો ઓલો તો ગયો છે આઈ જતો રહે ઉતાવળથી ના થાય એટલે હંમેશા જ્યારે વિપત્તિનો સમય હોય જયારે વિપરીત સમય હોય જ્યારે કઈક આપણાથી આપણાથી વિરોધી પરિસ્થિતિઓ ઊભી થતી હોય ત્યારે હંમેશા વડીલો જેને ઝાઝા વર્ષો કાઢ્યા હોય જેને ઝાઝા પ્રસંગોને જોયા હોય એવાની પાસે જઈને બેસવું કારણ કે ધીરજ એની પાસે જ હોય જુવાન પાસે લગભગ ધીરજ ના હોય એ ઉતાવળથી જ કરી દે બધા નિર્ણય એટલે દુખી પણ જલ્દી થાય એટલે કે છે ધીરજ રાખવાથી કામ સારું થાય છે ઉતાવળ કરવાથી થતું નથી પછી આગળ કે છે મહારાજ ઓલા તાળ ન કરે કુમતી જેવું સંત કુ સહન કરના તેવું હિત કો ચિતવાન કરિત કૌચવાના કરે ના તાકો બુરો ન કબુ ઈચ્છ વાકો બુરો ન કબુ ઈચ્છ વાકો ગાલી તાડ ન કરે કુમતી જેવું મહારાજ કહે છે કદાચ કોઈ કુબુદ્ધિ મનુષ્ય આપણને ગાળ દે માર મારે તો પણ સંતોએ સહન કરવું જોઈએ ઓલો અભ્યાગત સાધુ છે એટલે મહારાજ સાધુનો ધર્મ કે છે સહન કરે એ જ સાધુ જેમાં જેટલી સહન શક્તિ વધારે એ જ એટલો સામર્થ્ય વાળો જગતમાં ઊંધી રીત છે કોકને બળ બતાવી દેવું એને જગતમાં સામર્થ્ય કહેવાય પરંતુ સંતના માર્ગમાં બીજાના બળ કરતા વધારે બળ હોવા છતાં સહન કરવું એને સામર્થ્ય કહેવાય સમર્થ હોવા થકા ઝરના કરવા એને સામર્થ્ય કેવાય ભગવાનનો માર્ગ સાધુનો માર્ગ હાવ નોખો છે જગત થી ત્યાગી રીત જગત સે ન્યારી જગત મહિ સંતિ સાધુ ની રીત હાઉ જગત નોખી છે જગતમાં તો જો કોઈએ તમને કઈ કર્યું હોય તો એને બતાવી દેવું એ સામર્થ્ય છે અને સાધુના માર્ગ ની અંદર કોઈ બતાવવા આવ્યો હોય તો એને જોઈ લેવું અને કેવું ભાઈ બહુ બળિયા છો તમે મારી ભૂલ થઈ ગઈ આ સાધુ નું સામર્થ્ય છે સંતોએ ક્યારેય પણ કોઈ ગાળ દે માર મારે તો પણ સહન કરવું અને પાછું એટલું જ નહીં

એ ભગવાનના મહાપુરુષો પડે પડે સમાજના ધૂતકારો જીવોના કલ્યાણને અર્થે સહન કરતા હોય છે તળાજા 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 ગામની ગામની પાસે પાસે કોટિયા ગામ નાનો એક જસો કામળિયો કરીને એક વ્યક્તિ હતો ઘોડા ઉપર શિકાર કરવા નીકળેલો હરણની પાછળ પડેલો જશો કામળિયો રસ્તાની અંદર સંતો ચાલ્યા જતા હતા એમાં ઓલું હરનું સંતોની બાજુમાંથી ભાગીને ગયું જસા કામની ઘોડી સંતોના ભગવા કપડા જોઈને ભડકી એટલે જસો કામળીઓ તરત બોલ્યો એ જોકટાઓ ક્યાં રસ્તામાં આલ્યા જાવ છો ખબર નથી પડતી તમને મારી ઘોડી ભડકતી હતી બોલા સંતો કે દરબાર અમને કઈ ખબર નહોતી તમારી ઘોડી ભડકી ત્યારે બોલો જશો કામળિયો કે તમને ખબર પાડી દઉં એમ કરી ઘોડાને મારવાની ચાબુ કાઢી અને જે સંતો હતા એ સંતોને ચાબુ કે ચાબુ કે માર્યા સંતો સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે ચાબુ કે કરીને માર ખાતા જાય સ્વામિને સ્વામીણ કરતા જાય ઓલો જસો કામળીઓ કે આવે તમને ખબર પડી ઘોડી ભડકે એ કેમ ભડકે મારા જોગટાઓ મારા શિકારની હોડી કરી નાખી કે તમે આમ બોલતો જાય અને ત્યારે ये नंद पंक्ति ना संतो जेने श्रीजी महाराज ए आज्ञा करीती कोई वाक वगर अपमान करे तोय ते धरसो न कान कहे संत ने श्री भगवंत तमे सौरे रहजो क्षमावंत આવ્યા અક્ષર ધામ આપને કર્યું છે દ્રઢ ત્યારે ક્ષમા ખડગ વડે એ હવાર હરવો છે ભૂમિ તનો ભાર માટે જો દુખ આપે અજાન તોય ઈચ્છ જો એનું કલ્યાણ ક્ષમા રાખજો અંતરે ધારી થશે ત્યાં સુધી જીત તમારી મહારાજે સંતોને કીધું સંતો અક્ષર અક્ષરધામમાંથી આપણે એવું નક્કી કરીને આવ્યા છે કે આ પૃથ્વી પર આપણે અનંત જીવોના કલ્યાણ કરવા છે અનંત જીવોના જો કલ્યાણ કરવા હશે તો તમારે ક્ષમારૂપી શસ્ત્ર હાથમાં રાખવું પડશે જો તમે ક્ષમા કરશો તો જ જીવના કલ્યાણ થશે તમે જો ક્ષમા નહીં કરો તો જીવોના કલ્યાણ બગડી જશે માટે હે સંતો આ પૃથ્વી પર તો અજ્ઞાની જીવો છે આ પૃથ્વી પરના જીવોને તમારી ઓળખાણ ન હોય તમારો મહિમા ન હોય કદાચ તમારું અપમાન કરે કદાચ તમને ગાળો દે કદાચ તમને મારે તો પણ હે સંતો તમે ક્યારેય પણ એ જીવનું ખરાબ થાય એવું ચિંતવન ન કરતા એનું સારું થાય એવું ચિંતવન કરજો જ્યારે જશો કામળીઓ જ્યારે જશો કામળીઓ સંતોને માર મારે છે ત્યારે સંતોને પોતાના ઈષ્ટદેવના વચનોની ખબર છે કે અમારા ઈષ્ટદેવ અમારી પાસે શું ઈચ્છે છે સહન કરવું એ તો અમારું આભૂષણ છે એટલે તરત સંતોએ જશો કામડીયો મારી મારીને થાકી ગયો ચાબુક મારી મારીને થાકી ગયો ત્યારે સંતો કે છે જસા ભાઈ અમારી વાત સાંભળશો જશો કામ તો વિચારમાં પડી ગયો આવા ચાબુક મારે તો ભાગી જાય દૂર એની જગ્યાએ આ સાધુઓ પાછા ઉપરથી મને એવું પૂછે છે કે મારી વાત સાંભળશો જશોભાઈ કે આ બોલો ને હું તમારે કેવું છે જોગટાઓ ત્યારે જોગતા એટલે જોગીડાઓ એમ શું તમારે કેવું છે ત્યારે સંતો કે જસાભાઈ તમે અમને માર માર્યો એનો અમને વાંધો નથી પણ અમને એમ થાય છે કે તમારા જીવનું હિત થાય એવી વાત કરીએ તમારું સારું થાય એવી વાત કરીએ જસા ભગતને તો પહેલા જસાભાઈને એમ વિચાર આવ્યો કે જેને મેં આટલા માર્યા એ મારું સારું થાય એવી વાત કરવા બેઠા છે હા બોલો બોલો શું કેવું છે ત્યારે સંતો કે જસાભાઈ તમે આ હરના મારો છો બીજા પશુ પક્ષીને મારો છો નિર્દોષને મારો છો સવારે ઊઠો ત્યારથી તમે આ ધંધો કરો છો તમને ખબર છે આનું કેટલું પાપ લાગે જમપુરીમાં આ બધા પાપ ભોગવવા પડે લખ ચોરાસી માં રખડવું પડે જસા ભાઈ ભગવાનને ભજો અને આ કાર્યને છોડો એ સાચા સંતો એના વાત આ જસા ભાઈના મગજમાં ઉતરી ગઈ હૃદયમાં ઉતરી ગઈ અને એને એ દિવસે સંતોના પગમાં પડ્યો સંતોને કે મને વર્તમાન ધરાવો સંતોને વર્તમાન ધરાવ્યા સંતોએ સોમ્ય ભજન કરવાનું નિયમ આપ્યું અને જસા કામ એ ભગત થઈ ગયા થયું ક્યારે સંતોએ સહન કર્યું ત્યારે સંતોને કેટ કેટલો માર મારેલો છે પૂર્વેના ઇતિહાસોમાં આપણે તપાસીએ આત્માનંદ સ્વામીને માર માર્યો ઓલા બાવાએ લાકડી તૂટી ગઈ ઓલા બાવાની લાકડી તૂટી ગઈ અને ત્યારે સ્વામી એમ કે મારા ગુરુભાઈની લાકડી તૂટી ગઈ એનું મને દુઃખ છે મને મને મારે એનું નથી આવા સાધુ સહન સહન કરવા વાળા એની સામે આપણે શું કરવાનું થાય છે કશું જ નહીં એ સંતોએ જે સહન કર્યું એની સામે અમારે તો કાંઈ સહન કરવાનું નથી કશું જ સહન કરવાનું નથી એ ભક્તોએ સહન કર્યું એમાંનું તમારે કાંઈ કરવાનું નથી પણ એમ કે છે સહન કરવું અને બીજાના જીવનું હિત કરવું એ ધર્મ છે જે જળભરત નામે સંત થયા જળભરત સંત કોઈ કો બુરો ન ઈચ્છે જોવું ઈશ્વર રક્ષા કિન સો જડ ભરત એ જળભરત નામે સંત થયા હતા તેમને પોતાનું બુરુ કરનારનું પણ બુરુ ન ઈચ્છ્યું ત્યારે પરમેશ્વરે તેમની રક્ષા કરી એ આખું જગત જાણે છે જળ ભરતને ભરતજી મૃગલાના બચ્ચામાં બંધાયા અને ત્યાર પછી એમનો હરનાનો દેહ આવ્યો એ પડ્યો ત્યાર પછીથી બ્રાહ્મણને ત્યાં જન્મ આવ્યો જળની જેમ વર્તવા લાગ્યા એટલે એમનું નામ જળભરત પડ્યું ભાઈઓનો પણ તિરસ્કાર કુટુંબ પરિવારનો તિરસ્કાર પડ્યા રહેતા ખુલ્લા શરીરે કાંઈ શરીરની પરવા નહોતી પણ શરીર હતું એમાં રહુગન રાજા પાલખી લઈને નીકળ્યો અને ત્યારે રહુગન રાજા નીકળ્યો ને એક પાલખી ઉપાડવાળો નહોતો ત્યારે આ ભરત મળી ગયા એને એને લાવ્યા પાલખીએ જોડ્યો પણ જળભરદને તો પૂર્વનું ખબર છે જ્ઞાની હતા એટલે એને ખબર છે કે હવે મારે ફરી જન્મ ધરવો નથી રસ્તા ઉપર જે કીડી મકોડા હાલ્યા જાય એ પગ નીચે આવી ન જાય એટલે પાલખી આમ કૂદી કૂદીને હાલે રહુગન કે કોણ છે આ હરખા કેમ નથી ચાલતા ત્યારે ઓલા ત્રણ જે ઉપાડવાવાળા હતા ને એ બધા કે આ એક નવો આવ્યો છે ને એ અમને હરખા હાલવા દેતો નથી ધીરો ધીરો હાલે છે કૂદતો કૂદતો હાલે છે એટલે આવું થાય છે અને ત્યારે રહુગન રાજા બહુ જ ખરાબ શબ્દો જળભરત માટે ઉપયોગ કરે છે મૂર્ખા બુદ્ધિ વિનાના આંદળા બુઢા એવા બધા શબ્દોનો ઉપયોગ કરે છે ત્યારે જળ ભરત એ બધા શબ્દોને સાંભળીને પછી રાજાને કે છે રાજા તમે જે શબ્દો કીધાને એ તો જળ શરીરને માટે વપરાતા શબ્દો છે ચૈતન્યમાં તો એકેય દોષ નથી અને ત્યારે રહુગન રાજાનું મસ્તક નમી ગયુંના ચરણોમાં જળ ભરત કે તમે એવું માનો છો તમે સ્વામી છો અને હું સેવક છું તમે કહેશો એમ હું કરીશ પણ રાજા મારો પ્રશ્ન છે તમે રાજા છો તમે સ્વામી છો પણ તમારું શરીર આજ મરે હું આજે મરું મારા શરીરને તમારા શરીરની રાખ થાય તો ઓળખાય કે સ્વામીની છે કે સેવકની છે રહુગન રાજાને ખબર પડી ગઈ આ સામાન્ય વ્યક્તિ નથી આ તો ત્રિકાળ જ્ઞાની છે પગમાં પડી ગયા અપમાન થયું પણ અપમાન કરવા વાળાનું ભરતે ભૂંડું નહીં ઈચ્છ્યું એનું સારું કર્યું રહુગન એમને મૂરખ કીધા તો પણ એમનું સારું કર્યું संतो प्रहलाद ग्रह में रही के, नारद के प्रताप सन्तरोम धीरज दरे अप सन्तबे शेरोमणि धीरज दरे अमाप संत પ્રહલાદજી પોતાના ઘરમાં રહીને જ નારદજીના પ્રતાપે સંત શિરો થયા તેમને પણ અમાપ ધીરજ રાખી હતી મયુરધ્વજ હરિશચંદ્ર દીજી વિશ્વામિત્ર આદિ જગત વંદ્ય સંત થઈ ગયા સહન કરવું તે સંતનો માર્ગ છે ને સહન ન કરવું તે અસુરનો માર્ગ છે માટે વિષમ પરિસ્થિતિમાં પણ ઉત્સાહ રાખો કેમ જે આપનું ધાર્યું કશું જ થતું નથી મહારાજોલા ઓલા અભ્યાગત કે છે કે હે કરવું પડ્યું પ્રહલાદજી કશીપુ થકી કેટલું સહન કરવું પડ્યું પણ એમને ધીરજ ન છોડી તો ભગવાને એમની સહાય કરી હે સાધુ સાંભળ મયુર જે મયુર આખ્યાન ધીરજ આખ્યાનમાં નિષ્કુળન સ્વામીએ લખ્યું છે જે મયુર ધ્વજ યજ્ઞ કરતા યજ્ઞ કરવામાં એમને રૂચિ હતી કૃષ્ણ ને અર્જુન ત્યાં જાય છે કૃષ્ણ કૃષ્ણ શર્મા બ્રાહ્મણ બને છે અને અર્જુન એમનો શિષ્ય બને છે મયુર જઈને કે છે મયુર ધ્વજ એમની પૂજા કરી જે જોઈએ માગો ત્યારે કૃષ્ણ શર્મા જે કૃષ્ણ બનેલા હતા એ ભૂદેવ કહે છે કે રાજા તમે કીધું તો ખરું માગો પણ હું જેના માટે આવ્યો છું એ ત્યારથી અપાય એવું નથી મારે માગવું કેમ ત્યારે મયુરધ્વજ કે શું વાત કરો છો મારે ત્યાંથી ક્યારેય પણ કોઈ બ્રાહ્મણ ખાલી હાથે ગયો નથી તમે જે માગશો એ દઇશ આ ભુદેવ કે આપવા જેવું નથી માલ નથી રહેવા દે હું માંડ માંડ આવ્યો છું મારે આવવું તો નહોતું પણ હવે પરિસ્થિતિ એવી એટલે આવ્યો છું તમારી પાસે મયુરધ્વજ કે બોલો ને કેમ આવ્યા છો તો કે હું ધરમપુર મારા દીકરાના લગ્ન કરવા જતો તો રસ્તામાં એક સિંહ મળ્યો એને મારા દીકરાને પકડી લીધો મેં કીધું ભાઈ મારે એકનો એક દીકરો છે એને છોડી દે ત્યારે એ સિંહ કે છે કે આ તો બહુ દિવસે મને ભોજન મળ્યું છે હું કેવી રીતે છોડી દઉં મેં બહુ પ્રાર્થના કરી ત્યારે એ સિંહે મને એમ કીધું છે કે મયુરધ્વજ જે છે આ રાજ્યનો રાજા એ જો એનું મને શરીર લાવીને તમે આપો અડધું શરીર જો મને આપે તો હું તારા છોકરાને છોડી દઉં એટલે આવ્યો તો પણ મારે તો ધર્મ સંકટ છે ઓલી બાજુ છોકરો મરે છે અને આ બાજુ ઉપર તમને આવું કેવું કેમ હું તો નહોતો જ આવવાનો કારણ કે કોઈ રાજા આવું તો કરે નહીં પણ મને સિંહે કીધું કે જા જા તને તું વિશ્વાસ રાખીને પાસે તને ચોક્કસ અડધું શરીર આપશે દધીચીએ પોતાનું હાડકું આપ્યું હતું તો તને મયુર ધ્વજ એવો ઉદાર રાજા છે તને શરીર કેમ નહીં આપે એટલે આવ્યો છું પણ મારે તો ધર્મ સંકટ છે એક બાજુ પર તમે રાજા એક બાજુ પર છોકરો ત્યારે મયુરધ્વજ કે છે હું મારું તમને શરીર અડધું આપીશ કાપીને તમારો છોકરો બચાવવા માટે હું મારું અડધું શરીર આપીશ મયુરધ્વજનો દીકરો તો મોરધ્વજ એ મોરધ્વજ આવીને પોતાના બાપાને કે છે બાપા હું તમારું અંગ જ કહેવાવ માટે તમારે પોતાનું શરીર કાપીને નથી દેવું હું આખે આખો એ સિંહને સોંપાઈ જાઉં ત્યારે પત્ની આવી કુમુદમતી એ પત્ની આવીને કે છે કે મને સોંપી દો હું તમારી અર્ધાંગની કહેવા મને આપો ત્યારે ઓલા ભૂદેવ જે કૃષ્ણ જે ભૂદેવ બન્યા હતા ને એ કે સ્ત્રી છે ને એ તો તો વામ ભાગે ભાગે ડાબા અને સિંહે દક્ષિણ જમનો ભાગ માંગ્યો છે એટલે જમના ભાગમાં સ્ત્રી ના આવે એટલે તારું કામ ના લાગે અને તમે બધા આ બધી વાતો કરી કરીને મને અહીંથી ભરમાવા માંગો છો એટલે તમારે ના દેવું હોય તો ના પાડી દો અમે હાલતા થઈ જઈએ ભૂદેવ પાવરવાળા હતા ત્યારે મયુર ધ્વજ કે એવું નથી બોધેવ તમને ચોક્કસ તમારી ભિક્ષા મળશે તમે રોકાવ મયુર ધ્વજે દંડ તૈયાર કરાવ્યો અને પોતે ઉભો રહ્યો કરવત એક મોટી તૈયાર કરાવી આકરી અને કીધું કે પાછલા પાછલી સાઈડ ઉપર પોતાના દીકરાને કીધું તું રે આગળ પોતાની પત્નીને રાખી અને કીધું કે મારા માથાથી મધ્યથી મને આખો વેરી નાખો અને બિલકુલ દુખ લગાડતા નહીં તમારી આંખમાંથી આંસુડું ના પડવું જોઈએ આવા ભૂદેવને અર્થે મારું શરીર કામ લાગી જાય આપણું કુળ એને આવા ભૂદેવના આશીર્વાદ મળી જાય અને મયુરધ્વજ રાજાનું કરવતથી માથું કપાવાનું શરૂ થયું છે લોહીની છોડો ઉછળે છે આખી નગરી ભેગી થઈ છે પણ મયુરધ્વજ ધીરજમાંથી ડકતો નથી એટલે મહારાજ એને યાદ કરે છે અચાનક જ્યારે એ મયુરધ્વજના ડાબા ડાબી આંખમાંથી આંસુ પડ્યું ત્યારે તરત ભગવાન ખીજાયા કે આ દાન નહીં ચાલે દુઃખી થઈને આપે છે દાન ત્યારે જમનું અંગ તો કામમાં આવ્યું પણ આ ડાબુ અંગ હું કમનસીબ છું તમારા કામમાં ન આવ્યું એટલે આંસુડું પડ્યું છે અને ત્યારે કૃષ્ણ પ્રગટ થાય છે અને હતા એવા મયુરધ્વજને કરી દે છે એટલે અભ્યાગતને મહારાજ સમજાવે છે કે ધીરજ રાખ ધીરજ રાખવી જોઈએ બુદ્ધિશાળી વ્યક્તિની જયારે કપરી પરીક્ષા હોય દેશકાળ કઠન હોય ત્યારે ભજન કરવું ધીરજ રાખવી ભગવાનનું સ્મરણ કરવું ભગવાન ચોક્કસ સહાય કરે હરિશંદ્ર ની પણ પરીક્ષા એવી જ લીધી છે દધીજી વિશ્વામિત્ર આ બધાની બહુ મોટી મોટી પરીક્ષાઓ થઈ ગઈ સહન કરવું એ સંતનો માર્ગ છે અને સહન ન કરવું એ અસુરનો માર્ગ છે જેટલી સહન શક્તિ વધારે એ એટલો સાધુ કહેવાય એવું નહીં અમારે ભગવા કપડાં સહન કરવું તમારે પણ તમારા સંસારમાં થોડું ઘણું સહન કરતા પીતા શીખવું જોઈએ એ તમારો સાધુ સ્વભાવ છે કરવું જોઈએ તો તમારો સંસાર આલે સંસારની અંદર પણ સહન કરતા શીખવું જોઈએ સત્સંગમાં તો સહન કરતા શીખવું જ જોઈએ શીખવું જ જોઈએ અને પણ સંસારમાં બધા સહન કરે પણ સત્સંગમાં કોઈ સહન ના કરે કારણ કે સત્સંગની અંદર ગરજ કોને કાંઈ નહીં આ સ્વામી પાએ ના ફાવ્યું તો ઓલા સ્વામીપાયે આ ભગત જોડ ના ફાવ્યું આ ભગત જોડ આ ધામમાં ના ફાવ્યું બીજા ધામમાં સત્સંગની અંદર એવો છે જીવ અને દેહના સંબંધીનું સહન કરવાની અંદર ત્યાં તો બધા જ સહન કરે છે ત્યાં કોઈનો ઉપદેશ દેવો નથી પડતો થોરિયાના ઝાડ જેવું એ જ છે ત્યાં અને અહીંયા આગળ આંબાની ડાળી જેવું જ કપાયું તો કપાયું અને ત્યાં ફુદીના ની ડાળી જેવું એ જ્યાં વાવો ત્યાં ઉગે જ્યાં વાવો ત્યાં ગંધ જાય એની દેહના સંબંધીની ગંધ જબરી અને ડાળખું જબરું હારું જ્યાં નાખો ત્યાં ઉગી જ જાય દાદા પણ સત્સંગનું ડાળખું આંબાની ડાળી જેવું એક વાર કપાયું જય સ્વામિનારાયણ ફરી ઉગે નહીં એટલે સત્સંગમાં સહન કરવાની થોડી ટેવ પાડેલી હોય તો વાંધો ના આવે સાધુને પણ ટેવ પાડવી જોઈએ અને હરિભગતને પણ પાડવી જોઈએ તો ભગવાન રાજી થાય જેટલું સહન ન થાય એટલો એ અસુર કહેવાય શ્રીહરિ તપ કરવા માટે ઇન્દ્રદ્યુમ્ન સરોવર ઉપર આવીને રહ્યા ત્યારે રાજા અને રથ વગેરે પાછા ગયા મહારાજ પછી તપ કરવા માટે ઇન્દ્રદ્યુમ્ન સરોવર ઉપર રોકાયા છે રાજા અને રથ બધુંય પાછા ગયા પછી શ્રીહરિએ તપ કરવાની ઈચ્છા કરી इन्द्रदुम्नो हरि रहे तपकरने सोइ नृपरथ सबाहे गए पि नृपरथ साबाहि गए पीछा श्रीहरि तपकी इच्छा श्रीहर केना तप की इच्छा श्रीहरि तप करत तेहि जो सुभजन को बाबे सोऊ अधर्मी जाना जोय उगे अधर्मी जाना जोई उठियागी ખેદ અભાગી ખેદ શ્રીહરીએ તપ કરવાની ઈચ્છા કરી ત્યાં તપ કરવા લાગ્યા એ જોઈને જે શુભમતી વાળા હતા તેમને શ્રીહરીમાં ભાવ થયો પણ જે અધર્મી લોકો હતા એ જોઈને બળી ઉઠ્યા તે અભાગ્યા શ્રીહરીને હેરાન કરવા લાગ્યા જે બધાય ધર્મી લોકો હતા એને તો મહારાજનું તપ જોઈને બહુ આનંદ થયો એને તો બહુ સુખ પણ અધર્મી લોકો બધા એ દુર્જનો જ્યારે હેરાન કરતા ત્યારે સજ્જનો તેને રોકતા છતાં તે અધર્મી લોકો હેરાન ગતિના દુર્વચનો અપશબ્દોથી બોલીને પીડવા લાગ્યા જ્યારે દુર્જનો મહારાજને હેરાન કરે ત્યારે ઓલા સજ્જનો રોકે ભલે આ સીધા વ્યક્તિને તમે આમ હેરાન કેમ કરો છો આ સીધા વર્ણિ છે નથી કોઈ જાતની ઉપાધિ કરતા નથી અને કોઈ પ્રકારનું વ્યસન આવા સૌમ્ય છે ભજની છે તપસ્વી છે આપણને ક્યાંય હેરાન કરતા નથી તમે બધા એને હેરાન શા માટે કરો છો આમ પેલા સજ્જનો દુર્જનોને વારે છે હરિ પર ખેદ કરત હે તાકુ જો શુભ જન નિવારત તાકુ તોહુ અધર્મી પરે અતિ ખેદા તોહુ અધર્મી પરે અતિ ખેદા વચન આઈ કરત છેદા વચન આઈ કરત છેદા અધર્મી વ્યક્તિનું આ લક્ષણ છે કે એ હંમેશને માટે અધર્મી વ્યક્તિ શું કરશે અધર્મી વ્યક્તિ હંમેશને માટે કટાક્ષ બોલશે કટાક્ષમાં બોલે અપશબ્દો બોલે અપમાન કરે આ અધર્મીનું મુખ્ય લક્ષણ છે સજ્જનોએ ક્યારેય પણ અધર્મીના કડવા વચનથી ગભરાવું જોઈએ નહીં સજ્જને ક્યારેય પણ પોતાની ભક્તિ કોઈ અજ્ઞાની જીવ કટાક્ષમાં બોલે કડવા વચન કે વાંકું બોલે ટોનમાં બોલે એવું કે હા તમે તો બહુ ભગત હા જો આવે તમારા ભગવાન શું કરશે છોડતા જ નથી તમારું ધાર્યું લેવું જોઈએ થોડું ઘણું ચલાવી લેવું જોઈએ થોડું ઘણું બધું આવું સત્સંગમાં શીખો છો આવું અધર્મી લોકો બોલે અને ત્યારે ધર્મિષ્ટ વ્યક્તિની ધીરજ પણ ડગે એ કે આ આવે આ બોલ બોલ કરે એના કરતાં મૂકો ને એમ થોડું મુકાય સુરવીર જોઈએ તારે જે બોલવું એ બોલ અમારે તો આમ જ રહેવાશે આમ જ થશે આજ ખવાશે આ જ જોવાશે આ જ સંભળાશે આવો જોઈએ તો મહારાજે ધીરજ ધારી છે એ લોકોના વચનોને મહારાજ ધ્યાનમાં લેતા નથી તો હું હરી રહે મગન સદાઈ કો બુરો ઈચ્છત તાઈ હરે કે ધીરજ ધીરજ જોઈ બારી કો કાલ ચક્ર ચક્રિવારી કોલ ચક્રિવારી જ્યારે શ્રીહરી ની ભારે ધીરજ જોઈ એ સમયે શ્રીહરિનું નું કાળ ચક્ર અસુરોની સેનામાં જઈને પડ્યું એ કાળચક્ર કેવું હતું અદ્રશ્ય હતું અસુરોની સેનાની અંદર એ કાળચક્ર જઈને પડ્યું એ કાળચક્ર જ્યારે અસુરોના ઉપર તૂટી પડ્યું ત્યારે તેઓને એકબીજામાં વિરોધ થયો સામ સામે શસ્ત્ર લઈને લડવા તૈયાર થઈ ગયા વાંસ વાંસે કરીને ઘસાય અને અગ્નિ પ્રગટ એમ એકાબીજા જોડ બધાય તલવારો ઉપાડીને લડવા લાગ્યા જેના હાથમાં જેવું શસ્ત્ર આવ્યું તે પરસ્પર મારવા લાગ્યા કોઈ કોઈનો મિત્ર ન રહ્યો એકાબીજાના માથા કાપવા લાગ્યા સાથે તૂટી સેના હતી એ બધી સમયમાં રહી છ કલાક કપાતી જ રહી કેટલા હશે દસ હજાર ઉપર હતા દસ હજાર ઉપર લોહીની નદીનો પ્રવાહ ચાલ્યો લોહીની નદીઓ વહેવા લાગી એટલો બધો વિનાશ થયો કે કહી શકાતો નથી એટલો વિનાશ થયો છ કલાક સુધી મહારાજ જોઈ રહ્યા આ આ બધું પણ લોકોનું કાળચક્ર એનું કારણ શું હતું એ હમણાં હું કહું છું પણ મહારાજે આ જયારે જોયું ને ત્યારે મહારાજ બોલવા લાગ્યા રામ રામ હરી હે દેખી मर गये पार न आवत लेखी हरे पर संता को हेत रहे हे ओ हरि पर संता को हेत रहे हे ओ सो गए हरि धाम में तेऊ सो गए हरि धाम में तेऊ વિમાન અદભુત બેઠી કે સંતે ધામઠામ બે પ્રકારના હતા એમાં સાધુ પણ હતા અને અસાધુ પણ હતા દેવી પણ હતા અને આસુરી પણ હતા એમાં પરસ્પર જે બોલાચાલી થઈ એટલે વિનાશ થતા થતા જે લોકોના પ્રાણ છૂટ્યા આવો વિનાશ દેખીને શ્રીહરી રામ 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 આવું બોલવા લાગ્યા કેટલાક મર્યા તે લખે પાર આવે તેમ નથી તેમાં જે વૈરાગી સંતને શ્રીહરિ શ્રીહરી ઉપર પ્રેમ ભાવ હતો એ બધા મરીને ભગવાનના ધામમાં ગયા અને શ્રીહરીમાં ભાવવાળા વૈરાગી સંતો અદભુત વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં ગયા આ મર્યા તેને આટલો ફાયદો થયો પણ અસુરો તો જ્યાં વિકરાળ નરકના કુંડ છે તેવી જમપુરીમાં ગયા પણ ઓલા જે વિરોધ કરવા વાળા એ બધા જમપુરીમાં ગયા આ કથા શ્રીહરિ વન વિચરણ નામનું એક પુસ્તક છે જે પુસ્તક શાસ્ત્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી અમદાવાદ દેશની અંદર થયા બહુ વિદ્વાન સંત હતા એમને આ લખેલું છે એમને એક પ્રસંગ આ બુક લખી છે એમાં એમને વિશ્રામ બનાવ્યા છે એમાં વિશ્રામ દસ અને એમાં સિત્યાસી નંબરનું પેજ છે આ બુકનું એની અંદર આ એક પ્રસંગ લખ્યો છે આજે અહીં આગળ લખ્યું ને કે છ કલાક સુધી સંન્યાસીઓ પરસ્પર લડ્યા વૈરાગ્યો પરસ્પર લડ્યા તલવારોથી કાપા કાપી થઈ લોહીની નદીઓ વહી ગઈ દસ હજાર જેટલા ત્યાં મર્યા એમાં જે સાધુ હતા સાચા હતા એ બધા ભગવાનના ગયા અને ખોટા હતા એ ગયા આ ઘટના એક એક ત્યાં વૈરાગી એ લોકોની વચ્ચે જ હતો એને જોઈ હતી અને એને પોતાના મુખેથી આ જે સ્વામીએ જેમને બુક લખી છે એમના ગુરુને કીધી હતી એ ઘટના હું વાંચું છું પુરાણી સ્વામી નંદકિશોર દાસજી જગન્નાથપુરીમાં અસુરો મરાયા હતા તે બનાવને નજરે જોનાર જગન્નાથપુરીના એક વૃદ્ધ સંતે મારા ગુરુ એટલે કે આ બુક જે ઘનશ્યામ સ્વરૂપદાજી સ્વામીએ લખી છે મારા ગુરુ સદગુરુ પુરાણી સ્વામી નંદ કિશોરદાસજીને કહેલો તેમની પાસેથી મેં સાંભળેલો આ બેહૂબ ઇતિહાસ સત્સંગ સમુદાયની જાન માટે ટૂંકમાં રજૂ કરું છું પુરાણી સ્વામી નંદ કિશોરદાસી સંવત ઓગણીસો ને અરસામાં બંગાળ વગેરે દેશોમાં રહેતા સત્સંગીઓના આગ્રહથી કથા વાર્તા કરવા માટે બંગાળ અને આસામ વગેરે દેશમાં ગયેલા ત્યારે તેઓ જગન્નાથપુરી દર્શન કરવા ગયેલા જગન્નાથપુરીના રોકાણ દરમિયાન સ્વામીને આશરે એકસો વીસ વર્ષની ઉંમરના એક વૃદ્ધ વૈરાગી સંતનો મેળાપ થયો વાતચીત કરતા બંને વચ્ચે પરિચય વધ્યો એટલે એક દિવસ સ્વામીએ તે વૃદ્ધ સંતને પૂછ્યું કે અહીંયા આશરે સો એક વર્ષ પહેલા આનંદ કિશોર દાજી સ્વામી આથી સો વર્ષ પહેલા એટલે આજથી સો એક વર્ષ પહેલા વૈરાગ્યોમાં પરસ્પર મોટી લડાઈ થયેલી તેમાં હજારો વૈરાગ્યો મરી ગયેલા અને કેટલાક ઘાયલ થયેલા એ બાબતમાં તમે કઈ જાણો છો કારણ કે વૈરાગી એકસો વીસ વર્ષ જૂના હતા ત્યારે તેઓએ કહ્યું હા તે વાત સાચી છે એ લડાઈ મેં મારી નજરે જોયેલી છે મહારાજ ક્યાંય દૂર છે આમ જોવો તો આમાં હાથ પહોંચે છે એ એ લડાઈ મેં મારી નજરે જોયેલી છે પહેલે દિવસે ભયંકર યુદ્ધ થયું હતું ઘણા એમાં ઘણા સંતો માર્યા ગયા હતા પછી આ લડાઈ થોડી થોડી બે માસ પર્યંત ચાલી હતી આમાં સ્વામીએ છ કલાક કીધી ને એ છ કલાક તો પહેલેથી બાકી તો બે મહિના સુધી સતત ચાલ્યું હતું આ રોજ લડાઈ ચાલે રોજ લડાઈ બે માસ સુધી લડાઈ ચાલેલી અને તેમાં કોઈ દિવસ હજાર મરતા કોઈ દિવસ પાંચસો મરતા કોઈ દિવસ બસો મરતા કોઈ દિવસ સો મરતા તે લડાઈમાં દસ હજારથી પણ વધારે સાધુ મરાયા હતા અને ઘણા ઘાયલ થયા હતા ત્યારે સ્વામીએ તેમને ફરી પૂછ્યું લડાઈ શા કારણથી થઈ હતી એ વૈરાગીને પૂછ્યું ત્યારે એમને કહ્યું એક મહાતપસ્વી તેજસ્વી નીલકંઠ નામના બાળ બ્રહ્મચારી અમારી જમાતમાં રહ્યા હતા તેમની ઉંમર સોળેક વર્ષની હતી શરીર ક્રુશ હતું મુખાકૃતિને નેત્રો ખૂબ આકર્ષક હતા તેથી આ જમાતમાં હોય તો સારું એમ ધારીને કેટલાક બાવાઓ તેમને પોતાના શિષ્ય બનાવવા માંગતા હતા આમ શિષ્ય બનાવવાની સ્પર્ધા જાગી તેથી બાવાઓમાં પરસ્પર ઈર્ષા જાગી અને કેટલાક ઈર્ષાથી નીલકંઠજીને લીલી ભાજી તોડી લાવવા બીજા કેટલાક કામો બતાવવા લાગ્યા પણ નિસ્પૃહી અહિંસા પ્રિય લીલા ત્રુણમાં પણ જીવને જોતા તેથી બ્રહ્મચારી તેવા કામો કરવાની ના પાડતા મહારાજે વચનામૃતમાં જ કીધું કે અમને વૈરાગ્યોએ લીલી ભાજી તોડવાનું કીધું તો તો અમે તોડી નહીં કે એમાં જીવ હોય આવો અમારો દયાળુ સ્વભાવ કે હતો કેટલાક ઈર્ષાથી તેમને મારવા તૈયાર થયા ત્યારે શિષ્ય બનાવવાની ઈચ્છા વાળાઓ અને બીજા કેટલાક શાંતિપ્રિય સાધુઓએ તેમનો પક્ષ લીધો તેમાંથી તે લડાઈ થઈ હતી લડાઈ દરમિયાન નીલકંઠ બ્રહ્મચારી ક્યાંય ચાલા ગયા ઘણી તપાસ કરતા પણ મળ્યા ન હતા તેઓ આજ સુધી ફરી જોવામાં આવ્યા નથી ઓલો વૈરાગી કે છે તેમની મૂર્તિ ઘણી સુંદર ને મનમોહક હતી મારા હૃદયમાં હજી પણ એ તેજસ્વી મૂર્તિ વિસરતી નથી તેમનું સ્મરણ થાય છે ત્યારે અંતરમાં શાંતિ થઈ જાય છે તે લડાઈ ચાલી ત્યારે મારી ઉંમર નાની હતી હું જીવ બચાવવા ત્યાંથી ખસી ગયો હતો એ સાંભળીને સ્વામીએ સ્વામીનારાયણ પૂરેપૂરો પરિચય આપ્યો અને કહ્યું કે સાક્ષાત પ્રગટ ભગવાન મનુષ્ય રૂપે આપને મળ્યા હતા માટે તેમની મૂર્તિ આપે જેવી જોઈ છે તેવું તેમનું સ્મરણ અને ધ્યાન કરશો તો તમારો મોક્ષ થશે એ વાત સાંભળી તે સંત ઘણા રાજી થયા આ પ્રસંગની તેઓ બંને વચ્ચે પણ છે એ સ્વામીના સદગુરુ વૈરાગી એ મહારાજને જોયેલા ઘણા માણસો ઘણી જગ્યાએ દૂર દૂર છે એવા સીધો બહુ બસો બસો ચારસો ચારસો વર્ષથી શરીર ટકાવીને રહ્યા હોય એવા છે આજે પણ છે મહારાજનો યોગ ક્યાંક ને ક્યાંક કોઈ રીતે થઈ ગયો હોય પણ આશ્ચર્યની વાત મહારાજ મનુષ્ય આકારે મળ્યા તો પણ ઓળખી શક્યા નહીં એકસો વીસ વર્ષ થયા ત્યાર પછી મહારાજના સાધુ મળ્યા ત્યારે ઓળખાન થઈ એના કરતાં આપણે ભાગશાળી કે નથી જંગલમાં ગયા નથી વૈરાગી થયા નથી મોટા તીર્થોમાં રોકાયા અને તોય પણ આપણને મહારાજ જેવા છેવા ઓળખાવ્યા મળ્યા શક્તિ પંથી જેવો ઉપરનો વેશ રાખતા કામ ક્રોધ અને મત્સરથી ભરપૂર હતા આશા તૃષ્ણ લોભમય ને ક્રૂર હતા તે અસુરો મંત્ર જંત્ર કરતા પરમેશ્વરનું ધ્યાન અને સ્મરણ નો તો ત્યાગ કર્યો હતો ના કૃત ભક્તમાળ ગ્રંથની વાતો કરીને અસુરોએ સમગ્ર સ્ત્રી પુરુષોને વશ કરી રાખ્યા હતા આ ભક્તમાળ નામનો ગ્રંથ છે એ ભક્તમાળ ગ્રંથની વાતો કરી કરી સ્ત્રીઓ અને પુરુષોને વશ કરી દીધા હતા પોતાને પછી તો એ લોકો જે કે ધર્મ વ્યક્તિ જ્યારે વશ થઈ જાય ત્યારે એ જેમ વર્તાવે અધર્મ કરાવે તો એને ધર્મ માનતા વર્ણાશ્રમ ધર્મ દીને છેદી પછી શું કર્યું આ લોકોએ વશ કરીને આ ધંધો કર્યો ધર્મ માર્ગસો ન ચલે કેદી બટલાઈ સાબા ભ્રષ્ટ હી કીને બટલાઈ સબ ભ્રષ્ટ હી કીને તાકર બુદ્ધિ ભઈ મલીને તાકર બુદ્ધિ ભઈ મલીને વર્ણ અને આશ્રમના ધર્મને કાપી નાખ્યા પાપીઓએ કોઈ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ જે વર્ણોના ધર્મ એને કાપી નાખ્યા આશ્રમના ધર્મો સાધુ વાનપ્રસ્થ આશ્રમ એ આશ્રમના ધર્મોને પણ કાપી નાખ્યા ક્યારેય ધર્મ માર્ગે ચાલતા જ નહીં વટાળથી બધાને ભ્રષ્ટ કરી નાખ્યા એથી એમની બુદ્ધિ મલિન થઈ ગઈ પાછા આ સાધુઓ વાતો શું કરે બળે સાધુ સેવા ફળ સાધુ ની સેવા કરો ને એટલે બહુ મોટું ફળ મળે મોટા સાધુ ની સેવાનું ફળ ગાઈને સ્ત્રીઓની આગળ જ્ઞાનની વાતો બરાબર રસ લગાવીને કહેતા કારણ કે સ્ત્રીઓ ભોળી હોય એનું હૃદય કોમળ હોય એ ભક્તિભાવ વાળા હોય એમાં વાત બહુ જલ્દી ઉતરે અને પુરુષ કેવા હોય થોડા વિચારશીલ હોય જોવે કે આ કે એટલે તરત ના થઈ જાય

એ ગાયને સ્ત્રીઓની આગળ વાતો કરતા સ્ત્રીઓને ધર્મભ્રષ્ટ કરતા સાધુની નિંદા કરવામાં પાપ બતાવતા જો ખોટું કરે ખોટું કરાવે અને પાછા નિંદાનું પાપ ગણે કે નિંદા કરવી સાધુ ભલે ખોટું કરતા પણ ખોટું કરે એ ખોટું કરે તોય એની નિંદા કરવાની નહીં જો નિંદા કરે તો એને પાપ ગનતા પાપ ગણાય આવું સમજાવતા પાછા એટલે ઓલા સ્ત્રી ભક્તો હોય કે પુરુષ ભક્ત હોય એનો અધર્મ જોવે ખરા પણ કોઈને કહેવાય જો કે તો પાપ લાગે પાછું આવું સમજાવી દે બોલો અધર્મી એટલે કેવા અધર્મી હોય પછી એ ધર્મ કોઈ દિવસ આવે આવે પણ એવું નથી હા સાધુ હોય કે હરિભગત હોય અધર્મમાં ચાલતો હોય કાંડું ઝાલી સાધુ ચાલતો હોય તો હરિભગત પણ કહી શકે કે તમે સાધુ છો તમારા નિયમમાં રહેજો હરિભગત ચાલતો હોય તો સાધુ કહી શકે હરિભગત છો નિયમમાં રહેજો આ સંપ્રદાય લલ્લા ચપ્પાનો નથી આ સંપ્રદાય રોકવા ટોકવાનો છે શ્રીજી મહારાજે આ સત્સંગની અંદર હરેકને રાઈટ આપ્યો છે હા વિવેકથી જેમ કહેવાતું હોય એમ પણ સાધુ ધર્મ લોપે તો સાધુને કહેવું જ પડે કે આ ધર્મ તમે લોપો છો સુધરો કેવું પડે તો જ સત્સંગ ટકે ને જો સાધુ જ ગયા સાધુ જ ભ્રષ્ટ થઈ ગયા એટલે સત્સંગ ભ્રષ્ટ થઈ ગયો તૂટી ગઈ ઇમારત ખલાસ થઈ ગઈ પાયો સાધુ છે સાધુનો ધર્મ નિયમ હોય તો એ કોકને આપશે સાધુ ધર્મ નિયમ પાડતા હશે તો કોકને ધર્મ નિયમ પાડવા કેશે માટે સાધુમાં ફેર પડે કે હરિભગતમાં ફેર પડે એકાબીજાને કહેવું જોઈએ મોબત ના રાખવી જોઈએ અસુરો આવીને અનંત પ્રકારે અધર્મ કરવા લાગ્યા જેનો કહે પાર આવે તેમ નથી અસુરોએ આપેલા જ્ઞાનને આશરીને સાંભળનારા નરનારી બધા જ એ વખતે અસુર જેવા થઈ ગયા ગમાર લોકો માસ મદિરા વ્યભિચારને મોક્ષનો માર્ગ કહેતા સૌ રાજાઓ અસુર ગુરુઓના શિષ્ય થયા પછી કોઈને કોઈનો ભય રહ્યો નહીં તેનાથી અસુરોનું જોર વધ્યું ઠેક ઠેકાણે પાપ કરવા લાગ્યા જો કોઈ સંત પુરુષ અધર્મ પાપ કહે તો અસુરો તેને બાંધીને મારતા આ ધર્મ માંસ ખાવું દારૂ પીવો વ્યભિચાર કરવો એને જો કોઈ અધર્મ કે ને તો આસુરો શું કરે એને બાંધીને મારતા આવી ઘટનાઓ તો આજે પણ બને છે કો ગ્રહસ્થ કહેવા ગયા હોય ને કે મહાપુરુષ આ તમારા મોઢામાં પાનબીડા ના શોભે તમારા મોઢામાં આ વસ્તુ ના શોભે તમે આ જગ્યાએ ઊભા છો એ ના શોભે તો એવા ગ્રહસ્થને પૂરીને માર્યા હોય ને એવા પ્રસંગો પણ છે અધર્મીને અધર્મી કહેવાય નહીં એવી દશા થઈ હતી પૃથ્વી પર કોઈ સંત જનની રક્ષા કરતા નહીં પણ બધા જ મારો મારો આવું બોલતા ક્યાંય કોઈ ધર્મના રક્ષક રહ્યા નહીં આખું જગત અધર્મમાં જ રચ્યું પચું રહેવા લાગ્યું જપ તપ વ્રત દાન યજ્ઞ યાગ આ બધા દુનિયામાંથી ભાગી ગયા વિપ્ર ને સાધુ બધા જ આવા થયા તેથી તેમને જમાડવાથી પણ શું પુણ્ય જે જમાડીએ તે પણ જાય ખાધું જે હરામીએ નિષ્કોળન સમયે લખ્યું ચોસઠ પદીમાં કે હરામી જે અધર્મી સાધુ છે એને તો ખવડાવો એ જાય કારણ કે ખાઈને પાછો અધર્મ કરવાનો એના દર્શન તો દુઃખ દેન ન થાય તો ન કીજીએ એના દર્શન તો દુઃખ દે ને અધર્મવાળો જે સાધુ છે એના દર્શન કરવા એ દુઃખદાયક છે એના કરતા ના થતા હોય તો ના કરશો અધર્મી છે એને એને એ એ પણ પણ મોટું પાપ છે જે ખાધું જાય જાય ખવડાવવાથી ગયું છે દાદો દીવાન ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં છે દાદો દીવાને કેટલા બધા સાધુ અને સંન્યાસીઓને ને જમાડ્યા હતા પણ એને પુણ્ય તો બે જ સાધુને જે મહારાજના જમાડ્યા ને ગુણાદિતાનંદ સ્વામીને અને જોડના સાધુને એનું જ પુણ્ય કામમાં લાગ્યું બાકી તો કેટલા વૈરાગ્યો એનો સમજ થયો તે દિનો જમાડતો હતો તો એ નરકની અંદર જયારે લઈ ગયા જમદું તો કીધું કાનો ચોપડો ખોલો ત્યારે ઓલા સાધુઓને જમાડેલું તો પુણ્ય નહીં પાપ માં ગયું બધું ખાલી મહારાજને જમાડેલા બે સાધુ મહારાજના સાધુ હતા એનું પુણ્ય બોલતું હતું બાકી બધું ગયું માટે અધર્મી છે અધર્મીનો સંગ જ ના થાય અધર્મીની વાત જ ના સાંભળાય અધર્મીની મોહબત જ ના થાય અધર્મીની સાથે કોઈ પ્રકારનો વ્યવહાર કરાય જ નહીં અધર્મી જે છે એની સાથેનો વ્યવહાર એટલે કલ્યાણ બગાડવાનો ધંધો પ્રેમાનંદ સ્વામીએ જે ગાયું એવા અજ્ઞાની ગુરુના સ્વામી ગાયુંલ કેવા ગુરુ અજ્ઞાની અધર્મી એવા અજ્ઞાની ગુરુ ના સંગથી રેલોલ તે તો જાસો નરકે વગાડતા ઢોલ નર નારી કેવી રીતે જશો નરકે ઢોલ વગાડતા આખી દુનિયાને કઈ જશો કે નરકમાં જઈએ કેમ ભાઈ તમે તો બહુ ધોતિયા ઓઢાડ્યા હતા ને બહુ રસોઈઓ દીધી હતી ને બહુ પગ ચરણ ચંપી કરી હતી ને બહુ તમે દાન ધર્માદો કર્યો તો પણ ખોટા મળી ગયા હતા ખોટા મળી ગયા હતા એટલા માટે એવું થાય માટે ધ્યાન રાખવું પડે મોમોક્ષુને ચોમાસામાં વરસાદ ઓછો થવા લાગ્યો દુષ્કાળ પડવા લાગ્યો મનુષ્યમાં પરસ્પર વહીભાવ અતિશય વધી ગયો આ પૃથ્વી ઉપર બધા આવે છે ને ઉપાધિઓ એની પાછળનું કારણ એ જ છે કેટલું પાપ કેટલું પાપ આ પૃથ્વી પર જોવામાં પાપ ખાવામાં પાપ સાંભળવામાં પાપ સ્પર્શ કરવામાં પાપ પાપ જ એટલું વધી રહ્યું છે ધર્મના સ્થાનોમાં અને બહાર તો આખો અધર્મનો મેદાન છે એના કારણે જ આ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ભૂકંપ આ બધું જ એનું કારણ છે બધું જ અતિવૃષ્ટિ આ બધું થવા લાગ્યું જમીનમાંથી રસ ચોરાઈ ગયો ઝાડ ઉપર ફળ ઓછા થઈ ગયા ધર્મ પણ ભગવાન પાસે જઈને પોકાર કરીને રડવા લાગ્યો હે ઉત્તમ રૂપ પછી ધર્મની રક્ષા કરવાને માટે શ્રીહરિએ અવતાર ધાર્યો અનેક શુભ કાર્યોને કરવા તેઓ ભૂમિ ઉપર વિચારવા લાગ્યા અહીં આગળ મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને મહારાજ પ્રગટ શા માટે થયા એ કથા ફરીથી પાછી રિપીટ કરી કે પૃથ્વી ઉપર આવો અધર્મ વ્યાપ્યો હતો એટલે તો ભગવાન શ્રી હરી પૃથ્વી ઉપર પ્રગટ થયા છે અને પૃથ્વી ઉપર પ્રગટ થઈને એટલા માટે જ આવા અધર્મ્યોને મહારાજે વગર શસ્ત્રે અંદર અંદર વેર કરાવીને મરાવી નાખ્યા હે અધર્મ જે અધર્મી રાજાઓ હતા તેને શિક્ષા કરવા માટે કોઈ રાજાને પ્રગટ કર્યો અને તેને અધર્મને કબજે કરી લીધો કોઈ રાજાને પ્રગટ કર્યો અધર્મી રાજાઓ જે થયા એના માટે ભગવાને સંકલ્પ કર્યો પૂર્વ દેશમાંથી રાજાઓ આવશે એવા એ આવ્યા અને એને પણ ધર્મની સ્થાપના કરી અધર્મી લોકોને કાઢ્યા આવી મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને જગન્નાથપુરીની વાત કરતા કરતાં વચ્ચે મહારાજના પ્રાગટ્યના હેતુની ફરીથી વાત કરી છે હવે સ્વામી પાછા જગન્નાથપુરીથી આગળની કથા આપણને તરંગની અંદર ઇતિ શ્રી હરિચર સાગરના દ્વિતીય પુરમાં ઇન્દ્ર તેમના સરોવર ઉપર શ્રી હરિએ તપ કર્યો અને અસુરોનો નાશ થયો એ નામે એકતાળીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વ ભક્તિ ધર્મ वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां महाराज स्वामिनारायण स्वामिनारायण स्वामीनारायण स्वामी नारायण 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 स्वामी नारायण